Audio Jungle. નમસ્કાર મિત્રો, હું ચિરાગ ગજ્જર. મહુવા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. નજર નાખીએ આજના સમાચારો પર. મહુવા શહેરની હનુમંત હોસ્પિટલ ખાતે એસટીના કર્મચારી, નિવૃત્ત કર્મચારી અને પરિવારજનોને આરોગ્ય સારવાર મળી રહે તેવી સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. મહુવાની હનુમંત હોસ્પિટલ ખાતે એસટી વિભાગના કર્મચારીઓ તથા નિવૃત્ત કર્મચારીઓ અને તેમના પરિવારજનો સાથે આરોગ્યલક્ષી સારવાર લઈ શકશે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા એસટી નિગમના તમામ કર્મચારીઓ તથા નિવૃત્ત કર્મચારીઓ અને તેમના પરિવારજનો આરોગ્ય લક્ષી સારવાર કરાવવા હેતુ હનુમંત હોસ્પિટલ મહુવાને માન્યતા આપવામાં આવી છે, જેમાં નિયમ અનુસાર મેડિકલ સારવાર કરાવનારને નિગમ દ્વારા નાણાં મંજૂરી કરવામાં આવશે. આ સેવાઓ માર્ચ 2023 થી શરૂ થઈ ગયેલ છે. આ મેડિકલ સારવારનો લાભ ગુજરાત રાજ્યના તમામ એસટી વિભાગના કર્મચારીઓ પરિવારો લાભ લઈ શકશે. પણ સરકારી કોલેજ છે નહીં, આથી વિદ્યાર્થીઓને ફી નું ભારણ સહન કરવું પડે છે. જો સરકારી કોલેજ મહુવા શહેરમાં શરૂ થાય તો વિદ્યાર્થીઓને ફી નું ભારણ ઘટી જાય, સાથોસાથ શિક્ષણ ક્ષેત્રે સરકારી લાભો પણ મળી રહે, ત્યારે મહુવા શહેરને સરકારી કોલેજ મળે તેવા પ્રયાસો સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલિયા હાથ ધર્યા છે. તો છેલ્લા એક દશકથી મહુવા શહેરની નગરપાલિકા સંચાલિત હોસ્પિટલ સરકાર હસ્તક છે. આ હોસ્પિટલનું બિલ્ડિંગ જર્જરિત છે, અમુક વિભાગો બંધ છે યા કાર્યરત નથી, તો જે સ્પેશિયલ રૂમો છે તે પણ બંધ હાલતમાં છે. આ તમામ બાબતોની માહિતી પણ સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલિયા મેળવી અને હાલમાં આ સરકારી હોસ્પિટલને અન્યત્ર સરકારી તંત્રના ખાલી બિલ્ડિંગમાં ફેરવા પ્રયાસો થઈ રહ્યા છે. પણ 6 મહિના જેવો સમય પસાર થઈ ગયો છે ત્યારે સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલે વિચાર વિમર્શ અને લેખિત મૌખિક રજૂઆત બાદ વિધાનસભામાં પણ આ બાબતની રજૂઆત કરી છે અને જે તે વિભાગના મંત્રીઓને મળી આ બાબતની ઊંડાણપૂર્વક ચર્ચા પણ કરી લીધી છે અને સરકારી હોસ્પિટલ અને સરકારી કોલેજ વહેલાસર બની કાર્યરત થાય તેવા પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે આ બંને બાબતની ટેલિફોનિક માહિતી ગાંધીનગરથી ખુદ સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલે મહુવા સમાચારને આપી છે. આથી મહુવા તાલુકાના લોકો માટે ખુશીની વાત છે કે આવા પોઝિટિવ પ્રયાસો થઈ રહ્યા છે. મહુવા સમાચારમાં આજે આટલા જ સમાચારો. ફરી સમાચારો સાથે કાલે મળીશું. શુભ રાત્રિ.